दिशु बेटा तू अहीं बैठी छे, चल जम्मा। मारे नथी जमवू। ले केम? मने भूख नथी। सवार नू कहीं खादू नथी तो भूख केम नथी? कारण के मारो मूड नथी। अने मारी प्रिंसेस नू मूड केम नथी? पप्पा नी याद आवे छे। ए क्यारे आवशे? केटला दिवस थया, फोन पण नथी करता। हे भगवान, आने केम कहू के एना पप्पा हवे आ दुनिया में नथी रहिया, अने क्यारे पाछा नहीं आवे। तू तो कहती हती ने के थोड़ा दिवस में आवी जशे। ए तो एमने काम हशे ने एटले रोकाई गया हशे, काम तो करवू पड़े ने। पण फोन तो करी शके ने, ए एटला बधा बिजी छे કે એમને આપણી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી। એ તો એ આવે ને ત્યારે એમને જ પૂછી લેજે, ચાલ જમવા। ના, જ્યાં સુધી પપ્પા સાથે વાત નહીં કરું ત્યાં સુધી હું જમીશ નહીં। બેટા ખોટી જીદ ના કર ને, ચાલ જમવા। ના, હું નહીં આવું। તને પપ્પાની યાદ નથી આવતી? મમ્મી શું થયું? જમવાનું રેડી છે, દિશી આવે છે ને? ભાભી શું થયું? દિશી એના પપ્પા સાથે વાત કરવાની જીદ લઈને બેઠી છે, મેં એને સમજાવી પણ ના આવે। આજ નહીં તો કાલ એને કહેવું તો પડશે જ ને, એ હજી 8 વર્ષની છે, એને કેમ કહું કે તારા પપ્પા અકસ્માતમાં। રવિના જવાનું દુઃખ તો મેં સહન કરી લીધું, પણ મારામાં હિંમત નથી કે હું દિશીને અવાજની જાણ કરી શકું। તમે કહેતા હોય તો હું વાત કરું? ના ના, અત્યારે જેમ ચાલે છે એમ ચાલવા દે, થોડા સમયમાં એને રવિ વિના રહેવાની આદત પડી જશે, પછી વાત કરીએ તો સારું રહેશે। સારું, જેવી તમારી ઈચ્છા, હું થાળી કરું છું, આપણે જમી લઈએ। તું જમી લે, મને ભૂખ નથી। થોડુંક તો જમી લો। મારી દીકરી ભૂખી છે, એને જમાડ્યા વિના મને કોળિયો ગળે નહીં ઉતરે, તું જમી લે। હલો, હું લોન એજન્ટ આદિત્ય બોલું છું। આ પાયલ મેડમનો નંબર છે? અચ્છા, પપ્પા મારી મસ્તી કરે છે એમ ને? હા, પણ પહેલા તમારે એમની દીકરી સાથે વાત કરવી પડશે। હા તો એમને આપો।
પપ્પા, હું તમારો અવાજ ઓળખી ગઈ છું. તમે મારી મસ્તી કરો છો ને? પપ્પા? ના દીકરા, હું આદિત્ય બોલું છું. બસ હું એક તો કેટલા દિવસે ફોન કર્યો અને પાછા મજાક કરો છો? હું તમારાથી બહુ નારાજ છું. કપાઈ ગયો હતો? જો હું સાચું બોલું છું, હું તારા પપ્પા નથી બોલતો. મારું નામ આદિત્ય છે અને હું લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. હલો. સોરી અંકલ, મને લાગ્યું કે મારા પપ્પાનો ફોન છે. તારા પપ્પા ક્યાં ગયા છે? મને નથી ખબર, કામ માટે બહાર ગામ ગયા છે. કેટલાય દિવસથી ફોન પણ નથી આવ્યો. તમે જ કહો, આવું કરાય? ન કરાય. આવી સ્વીટ સ્વીટ લિટલ ગર્લ સાથે આવું બિલકુલ ન કરાય. એટલે જ હું આજે જમી પણ નથી. લે, આમાં શાક રોટલીનો બિચારાનો શું વાંક? એ તો રાહ જોઈને બેઠા હશે કે જલ્દી જલ્દી એક પરી આવે અને અમને ખાઈ જાય. તને ખબર છે, જો રોટલી ગુસ્સે થઈ જશે ને તો બહુ ભારે પડશે. કેમ? એકવાર મારો મૂડ સારો નહોતો એટલે મેં જમવાની ના પાડી દીધી. 2 કલાક પછી મને બહુ ભૂખ લાગી, પણ ત્યાં સુધીમાં રોટલી મારાથી નારાજ થઈ ગઈ. મેં જેવી ખાધી કે પેટમાં જઈને એ તો મારી સાથે ડીશુમ ડીશુમ કરવા લાગી, અને પછી તો બહુ પેટમાં દુખ્યું. લીંબુ સોડા પીધી ત્યાર પછી એ શાંત થઈ. તમે સ્ટોરી બહુ મસ્ત બનાવો છો. મજા આવીને તો જા, હવે જઈને જમી લે, નહીં તો રોટલી નારાજ થઈ જશે. હું જમી લઉં તો તમે મારી સાથે વાત કરશો? સારું. પ્રોમિસ? પ્રોમિસ. સારું, હું જમીને કોલ કરીશ. બાય બાય. તું વાત કરીશ ભાભીને? તમે જ વાત કરો ને. ભાભી અહીં આવો ને. જુઓ, તમે પ્લીઝ ખોટું ના લગાડતા. હું જે કઈ કહું છું એ તમારા સારા માટે જ કહું છું. તમે મારા દિયર નહીં પણ ભાઈ સમાન છો, એટલે તમારી કોઈ વાતનું મને ખોટું લાગશે જ નહીં. બોલો. આજે હું કાકાને મળ્યો હતો, એ તમારા બીજા લગ્ન માટે વાત કરતા હતા. આ તમે શું બોલો છો? હું એક ભવમાં 2 ભવ નહીં કરું. તમારી લાગણી અમે સમજીએ છીએ, પણ તમારી ઉંમર હજી બહુ નાની છે, તો બીજે સેટ થઈ જશો અને આખી જિંદગી એકલા કેમ નીકળશે? એટલે અમે તો છીએ જ, પણ જીવનમાં એક સાથી તો જોઈએ ને. અને દિશીનું શું? તમે એકવાર હાથો પાડો, એ લોકો જો દિશીને નહીં અપનાવે તો એને અમે અમારી સાથે રાખશું. એ અમારી પણ દીકરી જ છે ને. ના ભાઈ, મારી ઈચ્છા નથી. જુઓ, ઉતાવળ નથી, તમે શાંતિથી વિચારજો.
શું કરો છો અંકલ? તને જ યાદ કરતો હતો. તો સામેથી ફોન ન કરાય? થોડું કામ પતાવીને ફોન કરવાનો જ હતો. જુઠ્ઠા. એવું નહીં, પણ તારી પાસે ફોન ક્યારે હોય એ મને ખબર ના હોય ને, એટલે ફોન નથી કરતો. એક વાત કહું? હા બોલ ને. હલો દીસી, કેમ ચૂપ થઈ ગઈ? કાલે મેં કાકાને મમ્મી સાથે વાત કરતા સાંભળ્યા. એ કહેતા હતા કે મારા પપ્પા હવે ભગવાન પાસે ચાલ્યા ગયા છે. ભગવાનને એમનું કઈ કામ હશે ને, એટલે બોલાવી લીધા હશે. પણ તને જ્યારે મન થાય ને ત્યારે મને ફોન કરવાનો, ઓકે? સારું, હું તમને પપ્પા કહું તો ચાલશે? ચાલશે. તને ખબર છે મારે પણ એક દીકરી હતી, એ પણ ભગવાન પાસે ચાલી ગઈ. અત્યારે એ પણ તારા છેવડી જોત. એ બધી વાત છોડ, અને પહેલા તું મને એ કે તું આજે શું જમી? સરસ, હવે પેલા લોનવાળા ભાઈને ફોન કરી લઉં. હા સર. મેં બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા છે. તમે એક કામ કરો, અડધો કલાકમાં ઓફિસ પર આવી જાઓ, હું ત્યાં પહોંચું છું. ઓકે. હા દેસી બેટા. હું દિશીની મમ્મી બોલું છું. હા બોલો. મેં તમને એટલું જ કહેવા ફોન કર્યો છે કે હવે પછી આ નંબર પર કોલ ન કરતા. પણ શું કામ? હું તમારા જેવા લોકોને બરાબર ઓળખું છું. મને તો એ પણ નથી ખબર કે તમે કોણ છો. મારી દીકરીથી દૂર રહેજો, નહીં તો હું પોલીસમાં ફરિયાદ કરી દઈશ. એમની વાત પણ સાચી છે. કોઈ અજાણ્યા પર કોઈ શું કામ ભરોસો કરે? એકવાર એમને મળી આવું, પછી એમને વિશ્વાસ આવી જશે. હા એવું જ કરું.
એડ્રેસ તો દીસીએ કહ્યું હતું, શું હતું? જી બોલો. દીસી અહીં જ રહે છે? હા, પણ આપ કોણ? મારું નામ આદિ છે. તમે દીસીને બોલાવી આપો ને. પપ્પા, તમે તો આદિ પપ્પા છો ને? હા, જોયું ને, મેં તમારો અવાજ ઓળખી લીધો. હા દીકરા. તમે ઘર સુધી આવી ગયા, તમારી હિંમત કેવી રીતે થઈ? જુઓ, હું ફક્ત તમને હકીકત જણાવવા આવ્યો છું. ભાભી, હા કોણ છે? હું જણાવું. કોઈ ચીટર નથી. જેમ દીસીને મારામાં એના પપ્પા દેખાય છે, એમ મને પણ એનામાં મારી દીકરી દેખાય છે. અને જો એ મારી સાથે વાત કરીને એને જો ખુશી મળતી હોય તો તમને લોકોને વાંધો શું છે? મારે બીજું કંઈ નથી જોઈતું, બસ મને એની સાથે વાત કરવાનો અધિકાર આપો અને એને એના પપ્પા સાથે વાત કરવાનો, પ્લીઝ. મમ્મી, મને ખબર છે હવે મારા પપ્પા ક્યારેય પાછા નહીં આવે, તો મને આદિ પપ્પા સાથે તો વાત કરવા દે. આદિ પપ્પા બહુ સારા છે. ઠીક છે, મારી દીકરીની ખુશીમાં જ મારી ખુશી છે. સારું, તમે લોકો વાતો કરો, મારે થોડું કામ છે. હેલો, તમે ઓફિસ પહોંચી ગયા? હું આવું જ છું, હું જરા કામમાં. મને એવું કેમ લાગે છે કે આ દવા ચાલુ કર્યા પછી મારી તબિયત વધારે ખરાબ થવા લાગી છે? અરે ના ભાઈ, એ એવું કઈ નથી. હા, તમને જલ્દી સારું થઈ જાય ને એટલા માટે આ વધારે ડોઝ વાળી દવા છે. હા, બીજું કઈ નથી. હા, જલ્દી સારું થઈ જશે તમને. હા, મને બહુ ખાય છે, ચક્કર છે. તમે સુઈ જાઓ. હા, સુઈ જાઓ, સુઈ જાઓ. હા હા, મારો પોળો ભાઈ, સુઈ જાઓ. સુઈ જાઓ, જલ્દી તમે સુઈ જાશો. કેવું લાગે છે?
વીકનેસ બહુ લાગે છે અને આ ખાંસી તો લાગે છે કે જીવ લઈ લેશે. દવા તો રેગ્યુલર લો છો ને? હા, મારો ભાઈ એમઆર છે, દવા તો લેવી જ પડે ને. બીજી કઈ તકલીફ? તકલીફ તો છે, પિઝા ખાવાનું બહુ મન થયું છે પણ તમે ખાવા નથી દેતા. એ તો ખાવા મળશે પણ નહીં, તમે સારા થઈ જાઓ ને પછી આપણે બધા સાથે જઈશું. હવે તમે આરામ કરો, વિવાન તમે આવો. શું લાગે છે ડોક્ટર? તમારા ભાઈની તબિયત પહેલા કરતા વધારે ખરાબ થઈ ગઈ છે. મારું માનો તો એમને હોસ્પિટલમાં એડમિટ કરી દો. મેં તો પહેલેથી જ કીધું હતું ભાઈને, પણ એ બહુ જીદ્દી છે, કહે છે કે મરી જઈશ પણ દાખલ તો નહીં જ થાવ. બધા રિપોર્ટ તો નોર્મલ છે પણ સમજ નથી પડતી કે એમને થયું છે શું. એ તો તમને સમજ પડશે પણ નહીં. હું એક રિપોર્ટ અને એક દવા લખી દઉં છું, પછી જોઈએ. તમે ગમે તેમ કરીને બસ મારા ભાઈને ઊભો કરી દો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. અંદર એકલી કામ કરું છું અને તું અહીંયા રમે છે? અંદર કેટલા કામ પડ્યા છે એ કોણ તારો બાપ કરશે? કાકી તમે કહેલું એ બધું કામ કરીને જ રમવા આવી છું. ચાર વાસણ સાફ કરી નાખ્યા એમાં કઈ તે ઉપકાર નથી કર્યો અને સામા જવાબ આપતા તો બહુ આવડે છે ને. માં પર ગઈ છો? માં તો ગઈ પણ આ બાપ દીકરીનો બોજ મારી ઉપર નાખતી ગઈ. એમાં મમ્મીને શું કામ વચ્ચે લાવો છો? ચૂપ! હવે એકવાર પણ મારી સામે બોલી છો ને તો ગરમ ચીપિયાથી તારી જીભડી ખેંચી લઈશ. જા હવે અંદર જઈને પોતું માર. શાંતિ ક્યાં લેવા દેવાના? હા તો ન જ લેવા દઈએ ને. પણ પપ્પા તમને સારું કેમ નથી થતું? ખબર નહીં બેટા, પણ તું ચિંતા ન કરતી, મને બહુ જલ્દી સારું થઈ જશે. પછી આપણે બંને છે ને લોંગ ડ્રાઈવ પર. પપ્પા
તમે મમ્મીની જેમ મને છોડીને તો નહીં જાવ ને? હું તને છોડીને ક્યાંય નહીં જાઉં, ક્યારેય નહીં. આવતીકાલની મીટિંગ માટેની તૈયારી કરું છું. કામ પતી ગયું? મારું તો પતી ગયું, પણ તમારું ક્યારે પતશે? બસ આ ડોક્ટરોનું લિસ્ટ બની જાય એટલે પૂરું. હું આ કામની વાત નથી કરતી. હા, અચ્છા, એની તો હું પણ રાહ જોઈને બેઠો છું. એને હું જે આ દવાનો ડોઝ આપું છું ને, એ ભાઈ માટે, સોરી, મારા સાવકા ભાઈ માટે ઝેર સમાન છે. પણ સાલું અસર બહુ ધીમે કરે છે. મોટા ભાઈ બહુ સમય આમ પથારીમાં રહેશે ને તો એમને દવાખાને દાખલ કરવા જ પડશે, અને જો રિપોર્ટમાં કંઈ આવી ગયું ને તો આપણા પ્લાન પર પાણી ફરી વળશે. અરે એવું કંઈ નહીં થાય, તો મારા નોલેજનો ફાયદો શું? ભાઈ તો હવે સીધો અહીંથી ઉપર જ જશે. હા, અને પછી આપણી ખાનદાની જમીન મારી, એટલે કે આપણી થઈ જશે. આવું તો તમે કેટલા સમયથી કહો છો, પણ થાય ને ત્યારે માનો. થઈ જશે, બહુ જલ્દી થઈ જશે. કાલથી હું દવાનો ડોઝ વધારી દઉં છું. હવે તારે વધુ દિવસ રાહ નહીં જોવી પડે. ગુડ મોર્નિંગ ડોક્ટર. વેરી ગુડ મોર્નિંગ. કેમ છે હવે? તમે છોડીને ગયા ટાઈમ ને મને તો લાગે છે કે તમને હવે આમાં મજા આવવા લાગી છે. આખો દિવસ બસ આરામ જ આરામ. એ છે. આ દવા આ તમને કોણે આપી? તમે આપેલી એ જ છે. પણ મેં તો આ દવા લખી જ નથી, અને લખું પણ નહીં. તમારું પ્રેશર હાઈ રહે છે, અને આ દવાથી તમને હાર્ટ એટેક આવી શકે છે, એટલે આ દવા તમારા માટે ઝેર સમાન છે. આના લીધે જ તમને સારું નથી થયું. વિવાન જે દવા આપતો એ હું ખાઈ લેતો, અને બે દિવસથી તો આ દવા ડબલ કરી નાખી છે. શું ડબલ? એ પણ મને પૂછ્યા વગર? વિવાન તો દવાનો જાણકાર છે, છતાં આવી ભૂલ કેમ કરી શકે? ભૂલ ના કરે, પણ જાણી જોઈને તો કરી શકે ને? હું કઈ સમજી નહીં. પણ મને બધું સમજાઈ ગયું છે. ભાઈ, ભાઈ,
તમે અહીં શું કરો છો? તમારે સૂવું જ હતું તો રૂમમાં જઈને આરામ કરાય ને. બહુ જરૂરી કામ યાદ આવી ગયું હતું, એ પતી જાય પછી આરામ કરી લઈશ. હા મને કહેવાય ને, એ મારે જ પતાવવું પડે ને. આ શું છે? આપણી ખાનદાની જમીનના દસ્તાવેજ. પપ્પાના ગયા પછી એ આપણા બંનેના નામે હતી. મેં મારો હક જતો કરી દીધો છે. હાથ જોયતું હતું ને તારે? મેં ક્યારેય તને સાવકો નથી માન્યો, પણ મને નહોતી ખબર કે તારા મનમાં મારા માટે આટલું ઝેર ભરેલું છે. ના ભાઈ, એવું કંઈ નથી. મને બધી ખબર પડી ગઈ છે. એકવાર પ્રેમથી માંગી તો જોયો, હું હસતા હસતા બધું તારા નામે કરી દે. મારી નહીં તો આપણી રેવા સામે તો જોયું હોત. એની માં તો પહેલા જ ચાલી ગઈ છે, અને હવે તું મને પણ. સોરી ભાઈ, પ્રોપર્ટીની લાલચમાં હું ભાન ભૂલી ગયો હતો. ચાલો આપણે દવાખાને જઈએ, તમને કંઈ નહીં થાય. મને નથી લાગતું કે મને હવે સારું થાય. પણ મારું એક કામ કરજે. હા, મને વચન આપ કે મારા ગયા પછી આપણી રેવાનું ધ્યાન રાખીશ. હા ભાઈ, ચાલો તમને હું દવાખાને લઈ જાઉં. ભાઈ, તમને કઈ નહીં થાય. ભાઈ, 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 ભાઈ. ભાઈ, ભાઈ.